જાગો મકવાણા પરિવાર, જાગો મકવાણા પરિવારના આસ્થાના કેન્દ્ર એવા ફૂલિયા હનુમાન મંદિરને વિવાદનું કેન્દ્ર બનાવનારને ઓળખો. છેલ્લા 20-20 વર્ષથી પોતાની માલિકીનું બનાવી દેનાર મકવાણા પરિવારના ફૂલિયા હનુમાન મંદિર પર જબરજસ્તી કબજો જમાવનારને સમસ્ત મકવાણા પરિવાર જાકારો આપો. જેઓએ 20 વર્ષમાં નહોતું કર્યું તે એક વર્ષમાં કરનાર શ્રી હનુમાન સેવા ચેરિટેબલ ટ્રસ્ટની મહેનતથી થયો વિકાસ. સમાજના પૈસાથી બનાવેલ મકાનને પોતાની માલિકીનું બનાવી તાળું મારી રાખતા જેથી યાત્રીઓને સગવડ ના મળતા. હનુમાન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક હોલ અને પૂજારી માટે રૂમ બનાવી દાદા અપુજ રહેતા હોય એટલે કાયમી પૂજારીની વ્યવસ્થા કરવામાં આવી. 24 કલાક પૂજારી મંદિરે રહેતા હોય એટલે દાદાના દર્શને આવનાર લોકોને ચા નાસ્તા અને જમવાની વ્યવસ્થા થઈ રહેતી. પરંતુ આ લોકોએ દાદાગીરી કરી પૂજારીને ધમકાવી કાઢી મૂક્યા અને પૂજારીના રૂમનો કબજો લઈ તાળું મારી દીધું. શ્રી હનુમાન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પહેલીવાર ધામધૂમથી હનુમાન જયંતી ઉજવાઈ, જેમાં દાદાની પ્રસાદીના લાડુ સાથે ઉનાળાની ઠંડક માટે શ્રીખંડ મઠો પણ ખવડાવવામાં આવ્યો. જ્યારે આ લાઠીવાળા પરિવારના મેલી મુલાદથી દાતાઓ પાસેથી મોટી રકમ ઉઘરાવી જેમ તેમ હનુમાન જયંતી ઉજવી નાખતા આશ્ચર્યની વાત તો જુઓ. હનુમાન જયંતીની ઉજવણીના સંપૂર્ણ ખર્ચના દાતા હોવા છતાં હનુમાન જયંતી ઉત્સવમાં પૈસા ઘટતા આ તે કેવો હિસાબ. આ મંદિરે ઘનશ્યામભાઈ મકવાણા કોઈ સાધુ સંતોને આવવા દેતા નહીં, પરંતુ હનુમાન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હનુમાન જયંતી ઉજવાય ત્યારે મહામંડળેશ્વર, હરિહરાનંદ, ભારતીબાપુ, શ્રી શિલાગીરી માતાજી, યતિશ્રી, મામાજી, ગુરુજી જેવા મહાન સંતોની પધરામણી થઈ. 20 વર્ષમાં ક્યારેય સત્યનારાયણની કથા નહોતી કરી ત્યારે શ્રી હનુમાન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામકથા કરવામાં આવી. ધજા માટે સારો થાંભલો નહોતો ત્યાં ધજાનો ટાવર ઊભો કરવામાં આવ્યો. અમારા ટ્રસ્ટ દ્વારા 12 મહિનાની પૂનમ ઉજવવાની શરૂઆત કરાઈ હતી. દાતાઓને 7000માં પૂનમ ઉજવાઈ જતી. આ લોકો દાતાઓને ખુલ્લેઆમ પૂનમના નામે લૂંટે છે, 21000 રૂપિયા માંગે છે, ના આપે તો દાદાગીરી કરે છે. આ જોઈને લોકો પૂનમ લખાવતા બંધ થયા. સારા સારા લોકોએ પૂનમ કેન્સલ કરાવી. લોકો સમજી ગયા કે અહીં ઉઘાડી લૂંટ ચાલી રહી છે, ધર્મના નામે લોકોને લૂંટી રહ્યા છે. એમાંય લાઠીવાળા અને માંડવાવાળા ભેગા મળી ખુલ્લેઆમ દાદાગીરી કરવા લાગ્યા. દાન પેટી તોડી, ભગવાનના બોનર સળગાવ્યા, અમારા બનાવેલ રૂમમાં તાળું મારી અંદરના સ્ટીલના સામાન લઈ ગયા. અમારા હિસાબના કાગળ, ટ્રસ્ટના કાગળ, બિલ બુકો વગેરે બાળીને નાશ કરી નાખ્યા. આવા વિવાદ કરનારને સમાજ ઓળખી ગયો એટલે લોકો દાન દેતા બંધ થયા, વિવાદને કારણો આપતા પણ બંધ થયા. ખરી વાત છે ને, ખોટું કરવું તે પાપ છે અને ખોટાનો સાથ આપવો તે મહાપાપ છે. એટલે આવી વિવાદિત લોકોને મકવાણા પરિવાર સાથ કે દાન ના આપે એવી ચર્ચા મકવાણા પરિવારના લોકોના મુખે ચર્ચાઈ રહી છે. શ્રી હનુમાન સેવા ટ્રસ્ટ દ્વારા વિકાસના કાર્યો થયા છે અને આગળ વિકાસના કાર્યોનો એજન્ડો આ મુજબ છે. જે ફૂલિયા હનુમાન મંદિરને યાત્રાધામ બનાવવાનું છે, મંદિરને દર્શને આવનાર લોકો માટે રહેવા જમવાની કાયમી વ્યવસ્થા કરવાની છે. હાલ તો પીવાના પાણીના પણ વાંધા છે. કાયમી ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે ગુંદી ગાંઠિયાના કાયમી દાતા છે. જેટલા પણ ગુંદી ગાંઠિયા જોશે તે પૂરા પાડવામાં આવશે. અમારું આગળનું વિઝન મંદિરમાં કાયમી પૂજારીની વ્યવસ્થા કરવી જેથી દાદાની સેવા પૂજન થાય, મંદિરમાં સમયસર આરતી થાય અને યાત્રાળુઓને સગવડતા મળી રહે. મંદિર પરિસરમાં આખાઈમાં પાવર બ્લોક ફિટ કરવા જેના દાતા હાલ તૈયાર છે. સામે રોડથી સીધા મંદિરે અવાય તે માટે રોડ પાસે પુલ બનાવી મંદિર સુધી રોડ બનાવવા અહીંના સાંસદ અને ધારાસભ્યો સાથે ગ્રાન્ટની વાત થઈ ચૂકી છે, જે મંજૂર થાય એમ છે. અરવિંદભાઈ મકવાણા મુંબઈવાળાએ સરસ પ્લાન બનાવ્યો છે. સામે 8 બંગલા ટાઈપના રૂમો બનાવવા, જેમાં અટેચ ટોયલેટ, બાથરૂમ અને એસીની સગવડ કરવી જેથી બહારગામથી આવનાર ફેમિલી સાથેના યાત્રાળુઓ રોકાઈ શકે. 8 બંગલામાંથી જ બંગલાના દાતા હાલ તૈયાર છે. અહીં ચાલીને નીકળતા પદયાત્રીઓ જે બગદાણા, ભગુડા અને ઊંચા કોટડા ચાલીને જાય છે એમના રહેવા જમવાની વ્યવસ્થા કરવી અને કાયમી ધોરણે રસોડું શરૂ કરવું, તેમજ મંદિર સામેની ખુલ્લી જગ્યામાં બગીચો બનાવવો જેમાં બાળકો માટે હિંચકા મૂકવા. 5 હિંચકાના દાતાઓ તૈયાર છે.
પરંતુ આ વિઘ્ન સંતોષી અને મંદિરને કમાવવાનું સાધન બનાવી દેનાર લોકોએ ફૂલિયા હનુમાન મંદિરને વિવાદનું કેન્દ્ર બનાવી દીધું છે. દાદાના નામને વિવાદિત કરી નાખ્યું છે અને દાદા તેમને ક્યારેય માફ નહીં કરે. ભવિષ્યની પેઢીઓ પણ તમને ક્યારેય માફ નહીં કરે. મકવાણા પરિવારના આસ્થાના કેન્દ્રને વિવાદનું કેન્દ્ર બનાવનારને ક્યારેય સાથ નહીં આપતા. આથી મકવાણા પરિવારની માંગ છે કે એક વર્ષ પહેલા ધમધમતા મંદિરને વેરાન વગડો બનાવનારની સામે અમારી લડત સતત ચાલુ છે અને જ્યાં સુધી સત્યનો વિજય નહીં થાય ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. બે પાંચ લોકોએ મળીને આખા સમાજને બાનમાં લેનાર સામે અમે ક્યારેય ઝૂકશું નહીં. આ દાદાના નામનો બટ્ટો લગાવનારની બાનમાંથી દાદાને છોડાવીને જ રહેશું. અને જ્યારે ટ્રસ્ટ દ્વારા સારું એવું કામ થતું હોય ત્યારે પોતે ઉઘાડા પડી ગયા હોય જેથી અમારા ટ્રસ્ટના નામ ઉપર કલર મારી દીધો છે. જુઓ આ લોકોની માનસિકતા. આ બાબતની સત્ય હકીકત આર્કિટેક્ટ ડિઝાઇનર જાણીતા એસ્ટ્રોલોજર અને વાસ્તુશાસ્ત્રી એવા અરવિંદભાઈ મકવાણા મુંબઈવાળાના મોઢેથી સાંભળીએ. કુળદેવી ખોડિયારમાં અને ફૂલિયાનમાં દાદાની કૃપાથી આજ રોજ હું વિડીયો દ્વારા સમસ્ત મકવાણા પરિવારને બતાવવા માંગુ છું. તો આ સત્ય કંઈક જાણવા માટે મારે 15 વર્ષ પાછું જવું પડે છે. તો હું પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 એવી રીતે હું બતાવવા માંગુ છું. તો પાર્ટ 1માં 2013માં જે મકવાણા પરિવાર તરફથી જમણવાર કર્યું હતું એના વિશે બોલવા માંગુ છું. સમસ્ત મકવાણા પરિવારે મને દાન સારું આપેલું અને મારું બેંકમાં ખાતું નહોતું તો જીપે બી કરીને બધા લોકો પૈસા આપતા હતા. પણ હું આ સ્ટેજ સુધી પહોંચ્યો. આ સ્ટેજમાં પહોંચાડનાર કોણ હતું? ડાયરેક્ટ તો આપણે સીએમ કે પીએમ બની નથી જતા. તો આ સ્ટેજ પર પહોંચાડવા માટે હું શ્રી કાંતિભાઈ મકવાણા અને જયંતિભાઈ મકવાણાનો હું આભાર માનું છું કે જેણે મને આ સ્ટેજ સુધી પહોંચાડ્યો છે. 2013માં મકવાણા પરિવારનું જમણવાર હતું ત્યારે 3 વર્ષ પહેલા કાંતિભાઈની ઘરે મિટિંગ થઈ હતી, જયંતિભાઈની ઘરે મિટિંગ થઈ હતી. બાદમાં અમારા તરફથી મુંબઈવાળા મકવાણા તરફથી જમણવાર રાખેલો. 2013માં જમણવાર થયો ત્યારે 1 લાખ રૂપિયા જમણવારનો ખર્ચો આપ્યો અને બાકીના પૈસા વચતા અમે 500 થાળી વાટકાનો સેટ મંદિરને ભેટ આપેલ. તો આ બધું કાર્ય થયું એની પહેલા મને જયંતિભાઈએ કીધું કે તું ત્યાં જઈને તપાસ તો કરી આવ કે આ બધું પૈસા બરાબર થશે કે નહીં, આપણા ખોટા પૈસા તો નહીં જાય. તો સૌ પ્રથમ હું તપાસ કરવા માટે ધનશ્યામભાઈ જે લાઠીવાળા છે એમની ઘરે ગયો હતો અને એણે મને માનપાનથી મને જમાડેલો, મારી સરભરા કરેલી. એટલે હું મકવાણા પરિવારમાં લાઠીવાળા ધનશ્યામભાઈ માટે કાંઈ ખરાબ બોલવા માગતો નથી. કારણ મેં એના ઘરનું અન્ન ખાધું હતું એનું ખરાબ કેમ બોલું? એટલે હું એનો જ મહેમાન બન્યો હતો આજથી 15 વર્ષ પહેલા. તો એના માટે ખરાબ બોલવા માંગતો નથી. જય હનુમાન, જય હનુમાન, જય કુળદેવ ખોડિયાર. પાર્ટ નંબર 2, શ્રી હનુમાન ચેરિટેબલ ટ્રસ્ટ કમિટી દ્વારા જે કાર્ય થયું તે જણાવવા માંગુ છું. 2 વર્ષ પહેલા ત્યાં મંદિરમાં જજાદંડ નહોતો, જજાદંડ બનાવ્યો સતીશભાઈએ. સતીશભાઈની મહેનત હતી પણ આ કાર્ય માટે પૈસા તો રૂપાઠીવાળા મહિલા મંડળે પૈસા આપેલા પણ મહેનત અમારા ટ્રસ્ટ દ્વારા શ્રી સતીશભાઈ મકવાણા જે અમરેલીમાં રહે છે એમણે કરેલી. આ કાર્ય સતીશભાઈએ ધજાદંડનું કાર્ય પાર પાડ્યું હતું. આ ધજાદંડ બનાવવા માટે ત્યાં લાઠીવાળા મકવાણા એ લોકોને ના પાડતા હતા કે તમે કાંઈ કામ નહીં કરો, અહીંયા અમે બધું બનાવશું. તો ટ્રસ્ટ દ્વારા પહેલું કામ આ થયું. ટ્રસ્ટ દ્વારા બીજું કામ કે મંદિરની બાજુમાં મોટો હોલ બનાવ્યો, બાજુમાં રસોડું અને સ્ટોરરૂમ બનાવ્યો કે જેમાં પૂજારી રહી શકે એના માટેની સગવડ કરી. આ ટ્રસ્ટ દ્વારા બીજું કામ. ત્રીજું કામ કે ત્યાં યાત્રીઓ યાત્રા કરવા જાય તો પગપાળા ચાલીને જતા હતા તો જાય તો એ લોકોને રાત રોકાણ માટે હોલ આપતા હતા અને રાત્રે સૂઈ જાય અને સવારે જ્યારે જાય ત્યારે ચા પાણી નાસ્તો કરીને મોકલતા હતા. તો આ બધું કાર્ય કિશોરભાઈ ત્યાંના પૂજારી બધું સંભાળતા હતા, સમજા. અને મંદિરમાં આરતી પૂજા થતી હતી, પ્રસાદ થતો હતો, બધું થતું હતું. આ ત્રણેય વસ્તુ રેગ્યુલર ચાલી હતી. સવારે ચા નાસ્તો કરીને વટેમાર્ગુ જે પગપાળા ચાલીને આવતા હતા તે લોકો સવારે ચા પાણી નાસ્તો કરીને જતા હતા. અને આ કાર્ય માટે સામે મુરલીધર કરીને હોટેલ છે એની સાથે ટાઈપ કરી રાખેલું મેં કે કિશોરભાઈ ચલણ લઈને આવે તો એનો બધો સામાન આપી દેવાનો, ચા પાણી નાસ્તો દૂધ જે બી આપવું હોય તો આપી દેવાનું, અમે મહિને મહિને તમારો હિસાબ આપી દેશું. તો આ બધી અમે ટ્રસ્ટ દ્વારા બધી સગવડ કરીને આવેલા. આ 2 વર્ષ પહેલા ચાલતું તો હવે બધું બંધ થઈ ગયું છે. પાર્ટ નંબર 2 પૂરો થયો, હવે પાર્ટ નંબર 3 તરફ જઈ રહ્યો છું. પાર્ટ નંબર 3, હનુમાન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે રાણીગામનો કથાનો પ્રોગ્રામ થયો એના વિશે થોડી બોલવા માંગુ છું. આ રામકથામાં
બોર્ડ લગાડેલ એમાં બિપિનભાઈ, પ્રવીણભાઈ અને વજુભાઈ રૂપાઠીવાલા આ ત્રણ જણા ફોટા લગાડેલા હતા કે આ બ્રહ્મા વિષ્ણુ મહેશ આ લોકોએ બે બે મહિનાની બહુ સેવા કરી. પણ ચોથું નામ મારાથી ભૂલાઈ ગયું કે રામકથા પૂરી થયા બાદમાં મને યાદ આવ્યું કે ચોથું નામ વિપુલભાઈ વિજપડીવાલા. એને શાકભાજી કે કરિયાણું કે હેરાફેરી પોતાની ગાડીમાં રોજ બહુ મહેનત કરતા હતા અને રામકથામાં એ સેતુ તરીકે એને કામ કરેલું. તો ત્રણ તો બ્રહ્મા વિષ્ણુ મહેશમાં ચોથું કોઈ બી બિલ્ડિંગ બનાવવા માટે ચાર પિલર મજબૂત હોવા જોઈએ એવી રીતે બિપિનભાઈ, પ્રવીણભાઈ, વજુભાઈ અને ચોથું નામ વિપુલભાઈ વિજપડીવાલા મેકડાવાલાનું નામ લેવા માંગુ કે ચાર થાંભલા મજબૂત હતા એટલે આ રામકથાનું કાર્ય બહુ સારું થયું. કે વિપુલભાઈએ તો હેરાફેરી ગાડી એની પોતાની ગાડીમાં હેરાફેરી કરીને શાકભાજી કર્યાનું બહુ દોડાદોડી કરતા હતા, બાકી તો અમે લોકો તો મંદિરમાં જ હતા. અને પાંચમું નામ તો હું એકાઉન્ટન્ટ હતો, બધો હિસાબ હું રાખતો હતો, મારી સાથે રમેશભાઈ સુરતવાળા હાજર હતા. હું રામકથાના સાત દિવસમાં રોજે રોજનું કાઉન્ટરમાં રોજે રોજનું મારું પૈસાનું કવર આખું અલગ હતું, રોજનું રોજ કવરમાં પૈસા ભરી દેતો હતો. રમેશ પછી કોઈને પૈસા જતો હતો કવરમાંથી આપતો નહોતો. રમેશભાઈ કે આ મકવાણે કવર ખોલશે નહીં એટલે મારો એકાઉન્ટ એટલો પરફેક્ટ હતો કે રોજનું રોજ પૈસા જે આવે એ કવરમાં પેક કરીને બેગમાં મૂકીને જે મંદિર હતો મંદિરમાં મારી સુટકેસ મૂકી દેતો હતો. તો આ કાર્યમાં ચાર જણાનો બહુ ભોગ હતો, બીજા રમેશભાઈને હું ને બીજા વિનોદભાઈને બીજા મુંબઈવાળા ઘણા બધા હતા, પણ મેઇન થાંભલા કહેવાય કે એને આખો મહિનાનો ભોગ આપેલો. થોડું આગળ આ પાર્ટ નંબર જય ખોડિયા જય ફુલિયા હનુમાન પાર્ટ નંબર થ્રીમાં રાણીગામ ખાતે ફુલિયા હનુમાન દાદાએ જે ચૈત્રી પૂનમની જે ઉજવણી કરી હતી, જે રામકથા બેસાડી હતી, એના વિશે થોડું બોલવા માંગુ છું. આ જયારે બધું કાર્ય કર્યું ત્યારે લાઠીવાલાએ ચાવી નહોતી આપી, ગેટ નહોતો ખોલ્યો અને બધું અમે બહારથી જ બધો સામાન લાવતા હતા, પોતાની પ્રોપર્ટીઓ એવી રીતે વાત કરતા હતા અને કા એ લોકોએ ગેટ ખોલ્યો નહોતો સમજા. અને મુંબઈવાળા રમેશભાઈ ડુંગરવાળા તેમના તરફથી પૂનમ ઉજવ્યા બાદ ધનશ્યામભાઈ સાથે તેમના હોલમાં મિટિંગ થઈ હતી સાંજના સમજાવવા માટે. એમાં મુંબઈવાળા વિનોદભાઈ, રાજુલાડ, અમુભાઈ, વિશ્વકર્મા ટુડેવાલા, ભરતભાઈ બી હાજર હતા અને ધનશ્યામભાઈ એના હોલમાં જ બેઠા હતા. ત્યારે ધનશ્યામભાઈએ અમુક લાખ રૂપિયા આપવાની વાત કહી હતી કે અમુક લાખ રૂપિયા આપો તો એ લોકો ત્યાંથી ધનશ્યામભાઈ અને લાઠીવાળા એમાંથી નીકળી જાય અને ટ્રસ્ટને બધું અમારા હનુમાન સેવા ચેરિટેબલ ટ્રસ્ટને કામ સોંપી દે. આવી રીતે બધું નક્કી થઈ હતું, શાંતિથી બધી મિટિંગ થઈ હતી અંદરના રૂમમાં. બીજા વનમાળીભાઈ અને બીજા બધા અમે લોકો બહાર બેઠા હતા તો ત્યારે એ તૈયાર થઈ ગયા હતા. પણ કોણ જાણે શું થયું કે બીજા દિવસ પછી બધા લોકોએ ચડામણી કરીને અમુક લોકોએ એનું માઇન્ડ વિવરિંગ કરીને માઇન્ડ ફેરવી નાખ્યું અને બધી ના પાડી દીધી. પછી બે વર્ષથી અમારા કોર્ટ કચેરી ચાલુ હતા અને બે વર્ષ પહેલા અમે લોકો મુંબઈવાળા કામ છોડી દીધું કે આ કોર્ટ કચેરીના ધક્કા બધા કોણ કહે એટલે બે વર્ષથી કામ બધું છોડી દીધેલી. તો છોડ્યા બાદ તમે બે વર્ષથી તમે હાલ તમે જોઈ શકો છો કે અત્યારે મંદિરની શું હાલ છે. અત્યારે આ હનુમાન મંદિર ખંડેર જેવું બની ગયું છે, બે વર્ષથી એ લોકો કાંઈ કામ કરતા નથી અને બહુ તકલીફ છે કે કોઈ ધ્યાન આપતું નથી. અને બાર પૂનમની જે પૂનમ અમે ઉજવી એનો આ રિપોર્ટમાં બધું રેકોર્ડ મને આપેલો છે. મને તમામ મુંબઈવાળા મકવાણા પરિવારનો સપોર્ટ છે. આ સપોર્ટમાં મારી સાથે કોણ કોણ છે જણાવવા માંગુ છું. રમેશભાઈ, રવજીભાઈ મકવાણા ગામ ડુંગર, વિનોદભાઈ મકવાણા, નટુભાઈ મકવાણા, નરોત્તમભાઈ મકવાણા, વસંતભાઈ મકવાણા, હસમુખભાઈ બીજેપીવાળા, દામુભાઈ મકવાણા, કેતનભાઈ મકવાણા અને વિષ્ણુભાઈ મકવાણા. આવી રીતે ઘણા બધા મકવાણા મારી સાથે છે. પણ 11 મકવાણા તો અમે ક્યારે બી હાજર હોય તો હાજરમાં આવી જાય છે. તો આ લોકોએ મારા પર ભરોસો મૂકી અને મને આગળ મને પ્રેસિડેન્ટ તરીકે મને સમસ્ત મકવાણા પરિવાર તરફથી મને પ્રેસિડેન્ટ તરીકે કામ આપ્યું છું. તો આ હનુમાનદાદાના મંદિરમાં ગેરવહીવટ ચાલે છે અને બે વર્ષથી ખંડેર બંધ થઈ ગયું છે. આના માટે હું કંઈક કહેવા માંગતો હતો, એટલા માટે આ વિડીયો બનાવ્યો છે કે લોકોને ઘરે ઘરે સુધી વિડીયો પહોંચે. આના માટે હું સત્ય હકીકત માટે આ વિડીયોમાં જેમ આ ડાયરેક્ટર પડદાની પાછળ કામ કરે એવી રીતે હું ફર્સ્ટ ટાઈમ આ વિડીયોમાં સમસ્ત મકવાણા પરિવારને બતાવવા માંગુ છું કે ત્યાં ગેરવહીવટ ને કેવી બધી તકલીફ છે. અમે બે વર્ષથી ટ્રસ્ટ છોડ્યા પછી આ હાલત છે અને બે વર્ષમાં અમે કેટલું બધું કામ કર્યું એ મેં રિપોર્ટમાં બધું બતાવ્યું છે. અને બીજું ચોથું નંબર 5-4 જય ખોડિયા જય ફુલિયા હનુમાન દાદા. હું આ વિડીયો દ્વારા સમસ્ત મકવાણા પરિવારને જણાવવા માંગુ છું. મુંબઈના મકવાણા તો ઘણા બધા છે પણ મુંબઈના મકવાણા પરિવારને બહુ લાંબુ પડી જાય, કોર્ટ કચેરી કેસ બધું બંધ કરી દીધું છે, બે વર્ષથી એમને કામ સોંપી દીધું છે. પણ ગુજરાતના જે મકવાણા જે વડીલ લોકો છે એને આ વિડીયો દ્વારા વિનંતી કરવા માંગુ છું, એમાં હું નામ જણાવવા માંગુ છું કે આ લોકો થોડી મહેનત કરશે ને તો લાઠીવાલાના હાથમાં છે એ આપણા હાથમાં આ બધું ટ્રસ્ટના હાથમાં આપી દે તો બધું આગળનું કાર્ય થાય. એમાં નંબર 1 જે વનમાળીભાઈ જે વડીલ છે સાવરકુંડલાના છે, અમુ દાદા રાજુલાવાળા
કાનજી દાદા, મનોજ મકવાણા રાજકોટવાલા એમપી ભાવનગર, અને ભરતભાઈ રાઠોડ જે વિશ્વકર્મા ટુડે ચલાવે છે, એ પહેલી મિટિંગમાં એ બી હાજર હતા. ઘણી બધી મિટિંગ કરી હતી, એમને બધો ખ્યાલ છે. તમે એને પૂછો તો બી થઈ જાય. આ 5-6 જણા લોકો ઘનશ્યામભાઈ સાથે, લાઠીવાલા સાથે મિટિંગ કરીને ટ્રસ્ટને બધું કામ સોંપી દે તો હું અમારું સંકલ્પપત્ર જે મેં બનાવ્યું છે એ તમારી પાસે જણાવવા માંગુ છું. આ તમે 5 જણા મળીને અમારા ટ્રસ્ટને વહીવટ આપી દેશો તો બધાની સાથે મિટિંગ કરી, બધા ગામે ગામ લોકો જે ચર્ચ્યું છે એની સાથે મિટિંગ કરીને જે સંકલ્પપત્ર જણાવવા માંગુ છું એ અમારી કરવાની, બધાના સપોર્ટથી અને સમસ્ત મકવાણા પરિવાર તરફથી આ બધી ઈચ્છા જાહેર કરવા માંગુ છું. નંબર 1, જેસરથી રાણીગામ ફુલિયા હનુમાન મંદિરે આવવા જવા માટે મિની મેટાડો ટ્રાવેલરની સગવડ. પહેલું, કારણ કે તડકામાં લોકો આવે છે જેસરના સર્કલ પાસે, પછી અંદર આવવા માટે કંઈ સાધન જ નથી, તો આના માટે મિની બસની સગવડ કરવી છે. આ ઓલરેડી 10 વર્ષ પહેલાં એક મકવાણાભાઈ, અમારા મુંબઈના મકવાણાભાઈએ કીધેલું કે હું એમ્બ્યુલન્સ આપીશ, એટલે આ બી દાતા કદાચ થઈ જશે. અમારા ટ્રસ્ટ ફુલિયા હનુમાન ચેરિટેબલ ટ્રસ્ટમાં અમારા પાસે પાછું કાર્ય આવી જશે તો અમે આ કરવા તૈયાર છે. નંબર 2, બારગામથી દર્શને આવતા રાત્રિ રોકાણ માટે સિટી વાઇઝ 8 બંગલાનું અમારો પ્લાન છે. 8 બંગલામાં પહેલો બંગલો મુંબઈનો છે, પછી સુરત, વડોદરા, અમદાવાદ, આવી રીતે 8 બંગલાનો પ્લાન છે. સેમ શનિ મહારાજનો આંકડો 8 છે, શનિ મહારાજનો, એવી રીતે અમે 8 બંગલાનો પ્લાન છે. એ પ્લાન બી આમાં બતાવવા માંગુ છું તો 8-8 બંગલાનું નિર્માણ થઈ શકે એમ છે. કારણ બારગામથી આવે તો લેડીઝ લોકો કે ફેમિલી સાથે આવ્યો હોય તો વોશરૂમની સગવડ નથી, કે જંગલમાં મંદિર છે તો રહેવા માટે 8 બંગલાની બી જરૂર છે. નંબર 3, આખા મંદિરના પ્લોટમાં ચેકલ ટાઇલ્સ લગાડવાનું મિટિંગ એ મુંબઈવાળા એક મકવાણા રમેશભાઈ રોજીભાઈ ચારની એના મનમાં ઈચ્છા છે તો આ કરે બી થઈ જશે. નંબર 4, ટ્રસ્ટ દ્વારા મંદિરમાં લાઇટનો પિલર ડાયરેક્ટ સરકાર તરફથી મળી શકે એમ છે, કે લાઇટનો થાંભલો આપણા મંદિરનો સેપરેટ હોય તો આપણે લાઇટ બિલ ભરવું ન પડે, એ આ પણ એક શક્યતા છે. એ પ્રવીણભાઈ મહેનત કરવાના છે. નંબર 5, સરકારની આજ્ઞા મુજબ મેઇન રોડથી મંદિરના ગેટ સુધી નાનો બ્રિજ બનાવવાનો પ્લાન છે, કે અત્યારે જંગલમાં અંદર થી બધાને આવવું પડે છે તો આ બ્રિજ બનાવીએ, તો મંદિરના ગેટમાંથી એક બ્રિજ બનાવીએ તો સીધું મેઇન રોડમાં જે લક્ઝરી બસ ચાલે છે ત્યાં સુધી આપણે પહોંચી શકાય.